गुड इवनिंग। हेलो, गुड इवनिंग। यस, जय हिंद, राम राम। चलो तो आपणे स्टार्ट करिए। चैप्टर 10, प्रकाश परावर्तन तेमज वक्री भवन। बराबर, आगळ आपणे थोड़ूक भणी गया छीए आ चैप्टर विषे, अने हवे थोड़ूक વધુ ભણવા જઈ રહ્યા છીએ। બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા સમતલ અરીસો અને તેના વડે રચાતા પ્રતિબિંબની કેટલીક ખાસિયતો। બરાબર, પ્રતિબિંબની ખાસિયતો, પ્રતિબિંબ કેવું રચાય। બરાબર, તો થોડો ઘણા બધાને સમજ પડી ગઈ હતી, ઘણું લાંબુ પણ ખેંચવું પડ્યું હતું, ઘણાને નથી સમજ પડી અને હું થોડો ગરમ પણ થઈ ગયેલો। બરાબર, તો મને પછી એવું થયું કે થોડું ઇઝી કરીને સમજાવીશ તો બાળકોને સમજાઈ જશે। બરાબર, અને આજે આપણે થોડું ઇઝી કરીને એ જ વસ્તુને સમજીએ। સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની ખાસિયતો પહેલા ટોપિક જોઈ લઈએ। આઈ હોપ કે આજે જે સિસ્ટમ હું લાવ્યો છું એનાથી તમને જલ્દી સમજાઈ જશે અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ, બહુ વધારે સમય આમાં નહીં જાય। બરાબર, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો। ચાલો, એક ચિત્ર દેખાય છે તમને, એક ચિત્ર તમને દેખાઈ રહ્યું છે। બરાબર, ચિત્રને ધ્યાનથી જુઓ તો અહીંયા હું તમને થોડુંક ક્લેરિફાય કરતો જાઉં છું, વચ્ચે કોમેન્ટ બંધ કરી દો થોડી વાર માટે, એટલે થોડું કોન્સન્ટ્રેશન અહીંયા રહી। બાસ્કેટબોલ પ્લેયર છે એ આપણે અહીંયા ક્લિયર દેખાય છે, સમજી ગયા છીએ। તો અહીંયા એક વચ્ચે સમતલ અરીસો છે, આ વચ્ચે સમતલ અરીસો છે। બરાબર, અને એ સમતલ અરીસાની આ બાજુ એ પ્લેયર ઊભો છે, આ એ પ્લેયરનું ઓરિજિનલ છે, ઓરિજિનલ પ્લેયર છે મતલબ। બરાબર, અને આ બાજુ એનું પ્રતિબિંબ દેખાય છે, એ પ્લેયરને દેખાય છે, આપણે સાઈડમાંથી ના દેખાય પણ આપણે એવું ઇમેજિન કરીએ છીએ કે આવું દેખાતું હશે, કદાચ આવું જ દેખાતું હોય ને, રાઈટ, આવું જ થતું હશે। બરાબર, તો હવે આ વ્યક્તિ છે એ પ્લેયર જે છે એને તમે જુઓ તો એનો પગ છે એ એક પગ દૂર છે અને એક પગ ઊંચો છે, દૂર જમીન સાથે એક પગ નીચે છે અને એક પગ કેવો છે, દૂર ઊંચો છે। જમીન સાથે અથડાયેલો પગ અરીસાથી જેટલો દૂર છે એટલો જ દૂર આ પગ પણ છે જે પ્રતિબિંબમાં છે, આ બંને બાજુ સરખું છે। બરાબર, અને ઊંચાઈ જુઓ, આ ઊંચાઈ એના પગથી માથા સુધીની ઊંચાઈ જેટલી છે એટલી જ પ્રતિબિંબમાં પણ છે, અહીંયા જેટલી છે એટલી જ છે, મતલબ ઊંચાઈ પણ કેવી છે, સરખી છે, અરીસાથી અંતર પણ કેવું છે, બંને બાજુ સરખું છે। બરાબર, બે ગુણધર્મો થઈ ગયા, બે ખાસિયતો, બે ખાસિયતો એક જ ચિત્ર પરથી આપણે લખવાની છે। કઈ બે ખાસિયતો થઈ? તો સૌથી પહેલી ખાસિયત થઈ કે પ્રતિબિંબ ની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ જેટલી જ હોય છે,
પેલી ખાસિયત થઈ ગઈ. અને બીજી ખાસિયત થઈ કે પ્રતિબિંબ જે છે, વસ્તુ જે છે એ અરીસાથી જેટલી દૂર છે, વસ્તુ અરીસાથી જુઓ જેટલી દૂર છે એટલું જ પ્રતિબિંબ દૂર છે. વસ્તુ જેટલું દૂર છે એટલું જ શું દૂર છે? પ્રતિબિંબ દૂર છે. બરાબર, વસ્તુ જેટલી દૂર છે એટલું જ પ્રતિબિંબ દૂર છે. અરીસાથી વસ્તુ જેટલા અંતરે છે એટલા જ અંતરે પ્રતિબિંબ છે. પરંતુ અરીસાની પાછળની બાજુ, કઈ બાજુ? અરીસાની પાછળ. વસ્તુ અરીસાની આગળ છે, પ્રતિબિંબ પાછળ છે. બરાબર, બે થઈ ગયા. આ બે માં સમજ પડી ગઈ? એક કાળો ને ધોળો, એટલે આ થોડું બ્રાઇટ કરેલું છે એટલે ધોળો દેખાય છે, બાકી બે સરખા જ છે, કાળો ધોળો નથી, બે સરખા જ છે. બરાબર, થોડો બ્રાઇટ કર્યો છે, પ્રતિબિંબ છે એટલે. એટલે કાળા ધોળાનો ભેદભાવ તો યાર ગાંધીજી પીવતા ત્યારનો કાઢી નાખેલો છે, તમે હજી પકડીને બેઠા છો. ગાંધીજી કાઢીને ગયેલા છે કાળા ધોળાનો ભેદભાવ, સત્યાગ્રહ કરેલો ગાંધી બાપુ એના માટે. ચાલો હવે એક બીજી ચિત્ર જોઈએ. આમાં એક માણસ દેખાય છે આપણે, લગભગ ચાઇનીઝ છે, મતલબ મંચુરિયન નહીં, માણસ ચાઇનીઝ છે. હા, ઘણા મોઢામાં પાણી આવી ગયા છે ચાઇનીઝ સાંભળી. અરે ખાવા જીવો છો કે જીવા ખાવ છો? હે, ખાવા હાટું જીવો છો કે જીવવા હાટું ખાવ છો? બોલો, પાછા કીએ છે મારા બેટા ખાવા હાટું જીવીએ છીએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. જુઓ, આ બે જ ગુણધર્મો છે એ અહીંયા દર્શાવવાના છે આપણે. જુઓ, આ બે જ ગુણધર્મો. હવે એ એનો હાથ જ્યારે અરીસાને લગાવે છે ત્યારે તમે જુઓ તો એના બંને હાથ સામે સામે શું થઈ જાય છે? ટચ થઈ જાય છે. બંને હાથ આમ સામે સામે શું થઈ જાય છે? ટચ થઈ જાય છે. આમ જેમ જેમ એનો હાથ નજીક લઈ જાય એમ પ્રતિબિંબમાં પણ હાથ શું થાય છે? નજીક આવે છે, બંને સામે સામે ટચ થઈ જાય છે. જ્યારે એ અરીસાને ટચ કરે છે ત્યારે, તો અહીંયા એનો અર્થ એવો થઈ ગયો કે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ જેટલા અંતરે છે એ વસ્તુ જેટલા અંતરે હશે એટલા જ અંતરે હશે. બરાબર, પ્રતિબિંબ જે છે એનું અંતર છે એ વસ્તુ અંતર જેટલું જ હોય. અરીસાથી વસ્તુનું જેટલું અંતર છે એટલું જ પ્રતિબિંબનું અંતર હોય. આ બે ગુણધર્મો આ બે ચિત્ર પરથી આપણે સમજ પડે. પછી બીજી બે ખાસિયતો માટે અહીંયા આપણે થોડું જોવાનું છે. એક પ્રતિબિંબ દર્શાવ્યા છે મેં. એકચ્યુઅલી આજે છે ને એ ગોલીય અરીસા છે. આ બંને કેવા અરીસા છે? ગોલીય. આ અંતરગોળ અરીસા છે જેની વાત હમણાં આપણે કરવાના જ છીએ થોડી વાર પછી, પણ હું તમને આ સમજાવવા માટે અહીંયા લઈ લઉં છું. અહીંયા ધ્યાન આપો થોડી વાર માટે, બીજું બધું બંધ કરી દો હવે. યસ, આ આપણા ગોલીય અરીસા છે એટલે કે અંતરગોળ અરીસાના આ બે ચિત્ર છે. હવે પેલા ચિત્રમાં તમે જુઓ તો આ એ બિંદુ જે છે એ બિંદુ દર્શાવેલું છે. એ બિંદુ ત્યાંથી એક કિરણ આપાત થાય છે, એટલે ક્યાં જાય છે? સીધું અરીસા બાજુ જાય છે. આ કિરણ ગયું, જાય એટલે અરીસા પરથી એ શું થશે? તો કે પરાવર્તન થઈને આગળ જશે. બરાબર, આપણે પરાવર્તનના
जे गुणधर्मो छे एमां ज भणी गया था के आपात किरण आवे पाछू जाय, बराबर, आवे एटले अथड़ाईने पाछू जाय, अरीसा साथे आवुं ज थाय छे, तो आ अरीसो छे एमां एवुं ज थाय छे, किरण आव्युं गयुं, बराबर, परावर्तन पामीने गयुं। હવે એવું જ એમાંથી એક બીજું કિરણ આપાત કર્યું છે, એ ક્યાંથી આપાત થાય, તો કે આ સી બિંદુમાંથી આપાત કરવામાં આવે છે। કયા બિંદુમાંથી? સી બિંદુમાંથી। તો આ જે કિરણ આપાત થાય ને, એની વિશેષતા એ છે કે તે અહીંયા અરીસાની સપાટીને લંબ રૂપે આપાત થાય છે, અને એટલે એ એની એ જ દિશામાં પાછું ફરશે। આપણે સમતલ અરીસાના, સોરી, આપણે અરીસાના પરાવર્તનના નિયમોમાં ભણી ગયા હતા, બરાબર, પરાવર્તનના નિયમોમાં ભણી ગયા હતા કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ બંને કેવા હોય, એક જ સરખો ખૂણો બનાવે લંબ સાથે, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સરખા હોય, આઈ અને આર સરખા હોય, તો જો લંબ સાથે જીરોનો ખૂણો બને તો પાછો લંબ સાથે જીરોનો જ ખૂણો બને, એટલે આપાત કિરણ લંબ રૂપે આપાત થાય તો એની એ જ દિશામાં શું થાય, પાછું જાય, એટલે એની એ જ દિશામાં પાછું જાય। તો આ પણ એક પરાવર્તિત કિરણ છે અને આ પણ એક પરાવર્તિત કિરણ છે, આ બંને કિરણો આ બિંદુમાં ભેગા થાય તો ત્યાં શું રચાશે, વસ્તુનું શું રચાય, પ્રતિબિંબ રચાય। અચ્છા, તો હવે અહીંયા શું થયું, બે કિરણો એક જગ્યાએથી એક વસ્તુમાંથી બે અલગ અલગ જગ્યાએ કિરણો ગયા, ક્યાં, અરીસા ઉપર, અને બંને કિરણો ત્યાંથી પરાવર્તન પામીને કોઈ અલગ જગ્યાએ ગયા, અને ત્યાં શું થયા, બે ભેગા થયા, ભેગા થયા ત્યાં શું રચાય, ભેગા થયા ત્યાં શું રચાય, પ્રતિબિંબ રચાય। ભેગા જ્યાં થાય, પરાવર્તિત કિરણો બે અલગ અલગ દિશામાંથી આપાત કરેલા કિરણો, બે અલગ અલગ દિશાથી આપાત થયેલા કિરણો પરાવર્તન પામીને કોઈ એક બિંદુમાં ભેગા થાય ત્યાં શું રચાય છે, પ્રતિબિંબ રચાય। હવે જો ખરેખર બે કિરણો ભેગા થતા હોય ને ખરેખર, તો એ પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, કેવું કહેવાય, વાસ્તવિક। જો ખરેખર કિરણો ભેગા થતા હોય તો, બરાબર, ખરેખર કિરણો ભેગા થતા હોય તો, તો અહીંયા ખરેખર ભેગા થાય છે, આ કિરણ આવીને આ દિશામાં જાય અને આ આની આ દિશામાં પાછું જાય, તો આ બિંદુ પાસે બંને કિરણો ભેગા થાય તો એનું પ્રતિબિંબ એ ડેશ પાસે રચાઈ ગયું, બરાબર, તો આ એ બી નું પ્રતિબિંબ આખું એ બી બન્યું, એ ડેશ બી ડેશ। તો આમ પ્રતિબિંબ જે બને છે એ અહીંયા વાસ્તવિક બને છે, અમુકમાં ભેગા ના પણ થાય, રાઈટ, ક્યાં ભેગા નથી થતા, અહીંયા ભેગા નથી થતા, જુઓ અહીંયા પણ એવું જ એક એ બિંદુ છે, એમાંથી એક કિરણ આવું સીધું આપાત કર્યું છે, એ આવી રીતે નીચે જશે, એક કિરણ આવું સી વાળું આપાત કર્યું છે, આ રીતે જશે। હવે આ બંને જુઓ આગળ આગળ કેવા થાય છે, એકબીજાથી આમ, એકબીજાથી આમ આઘા આઘા ભાગતા જાય, એકબીજાથી આમ દૂર દૂર જતા જાય છે ને, તો બહુ દૂર 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 જતા જશે, એ ક્યાંય આગળ જઈને ભેગા થવાના નથી, આગળ જઈને ક્યાંય ભેગા થવાના નથી, બરાબર, તો શું થશે, તો એ આગળ ક્યાંય વાસ્તવમાં ભેગા નહીં થાય, તો શું થાય, તો હવે એને જો તમે પાછળ આમ ભેગા કરો ને, તો અહીંયા જુઓ ભેગા કર્યા પાછળ, આમ પાછળ લંબાવીને ભેગા કર્યા, તો આવી રીતે જો પાછળ લંબાવીને ભેગા થતા હોય ને, તો આવા પ્રતિબિંબને કેવું કહેવાય, આભાસી પ્રતિબિંબ કહેવાય, આભાસી પ્રતિબિંબ। તો પ્રતિબિંબ બે પ્રકારના, એક વાસ્તવિક અને બીજું આભાસી। જો કિરણો ખરેખર ભેગા થતા હોય તો વાસ્તવિક, કિરણો ખરેખર ભેગા નથી થતા તો આભાસી, બસ આટલું જ છે। તો આપણો સમતલ અરીસો છે એ હર હંમેશ આપણે કેવા પ્રતિબિંબ આપે છે, તો સમતલ અરીસા વડે, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે।
કેવું હોય છે? આભાસી અને ચત્તુ. અચ્છા ચત્તુ એટલે શું? તો જુઓ અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ હતું તો એ બી અહીંયા સીધું હતું, અહીંયા એ બી કેવું થઈ ગયું? ઉલટું થઈ ગયું, ઉલટું ઊંધું થઈ ગયું, ઊંધું શીર્ષાસન કરે છે બરાબર. પણ અહીંયા કેવું છે? ચત્તુ છે, જેવું એ બી છે એવું જ અહીંયા પ્રતિબિંબ છે. આ થોડું મોટું થઈ ગયું પણ છે એવું ને એવું. અચ્છા પણ આના બદલે સમતલ અરીસો હોય તો તમે તમારા ઘરમાં તમારું મોઢું જુઓ છો અરીસામાં તો આમ મોઢું છે ત્યાં આ આ આમ થઈ ગયેલું દેખાય? નથી દેખાતું ને. કેવું દેખાય? સીધું જ દેખાય ને, જેવું છે એવું જ દેખાય ને. હા જેવું છે એવું જ દેખાશે, સીધું જ દેખાશે, ઊંધું થઈ ગયેલું દેખાશે નહીં બરાબર. આ ચશ્મા આમ પહેરેલા હોય તો આમ જ દેખાય, આમ દેખાય, આમ આમ પહેરેલા ના દેખાય બરાબર. શું કામ? કારણ કે પ્રતિબિંબ ઊંધું થતું નથી. વિખાઈ ગયું? સેટિંગ વિખાઈ જાય બધું સમજાવવામાં. તો પ્રતિબિંબ ઊંધું નથી થતું, કેવું દેખાય છે? ચત્તું દેખાય છે. તો ઉલટું પ્રતિબિંબ ક્યારે રચાય? જ્યારે વાસ્તવિક હોય ત્યારે. અને સીધું પ્રતિબિંબ ક્યારે રચાય? જ્યારે આભાસી હોય ત્યારે. એટલે આભાસી સાથે હંમેશા ચત્તું આવશે અને વાસ્તવિક સાથે હંમેશા શું આવશે? ઉલટું આવશે. આ યાદ રાખવાનું. આભાસી ચત્તું, વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ઉલટું, આભાસી ચત્તું, આ બંનેની જોડી છે. આ બંનેની જોડી ફિક્સ છે, એ ક્યારેય બદલતી નથી. તો આ એક થઈ ગયું લાક્ષણિકતા. અને ચોથી લાક્ષણિકતા, હજુ એક વસ્તુ અહીંયા આપી જુઓ. આવું ક્યાંય જોયું છે તમે? આવું કઈ યાદ આવે છે? આવું કઈ આવે છે? યાદ આવે છે આવું? હા 108, એમ્બ્યુલન્સ, ટીવી નથી બોગાઓ, એમ્બ્યુલન્સ છે આ બરાબર. હવે અહીંયા ઉપર શું લખ્યું છે એ જોવાનું છે. જુઓ બે વસ્તુ અહીંયા લખેલી છે. અહીંયા લુક ઇન રિયર વિઝન મિરર, લુક ઇન રિયર, રિયર વિઝન મિરર. આ રિયર વિઝન મિરર આપણી ગાડીમાં હોય લગાડેલો, હું ગાડી ચલાવતો હો ભૂમ ભૂમ ભૂમ, તો મારી ગાડીમાં એક પાછળનું જોવા માટે સાઈડમાં એક મિરર હોય, એક જમણી બાજુ એક ડાબી બાજુ, બે બાજુ હોય બરાબર. બાઇક ચલાવો, કાર ચલાવો, બસ ચલાવો, ટ્રક ચલાવો, ગમે તે ચલાવો, હા પ્લેન નહીં ચલાવો, એમાં ના હોય એટલે, એમાં પ્લેનમાં ના હોય. આ પ્લેનમાં તો એવું ના હોય કે પ્લેન ચલાવતા હોય તો આમ પાછળથી કોઈક આવે છે કે નહીં જોવું પડે. પ્લેનમાં તો આમ હોર્ન મારે નહીં કોઈ, એ સાઈડ આપ ભાઈ, પોમ્પ પોમ્પ, સાઈડ આપ, મારે જવું છે આગળ, મારે ઉતાવળ છે દિલ્હી પહોંચવાનું, એવું હોય ના હોય એટલે એમાં જરૂર પડે નહીં બરાબર. પણ બાઇકમાં જરૂર પડે, કારમાં જરૂર પડે, બસમાં જરૂર પડે, ટ્રકમાં જરૂર પડે. આને આપણે સાઈડ મિરર કહીએ છીએ, અથવા તો રિવર વ્યૂ મિરર પણ કહીએ છીએ, અથવા તો રિયર વિઝન મિરર પણ કહીએ છીએ. રિયર એટલે કે પાછળનું, વિઝન એટલે કે આપણે જોવા માટેનો, મિરર, મિરર એટલે કે અરીસો, પાછળનું જોવા માટેનો અરીસો. તો આ જે મિરર છે એ મિરરમાં તમે પાછળથી કોઈ એમ્બ્યુલન્સ આવતી હોય તો એ તમને આવું એમ્બ્યુલન્સ લખેલું વંચાય, મતલબ સીધું વંચાય બરાબર. પણ તમે રિયલમાં એમ્બ્યુલન્સની આગળ તમે લખેલું જુઓ ને બરાબર, રિયલમાં એમ્બ્યુલન્સની આગળ લખેલું જુઓ તો એ કેવું વંચાય? આવું વંચાય. રિયલમાં જોયું છે તમે આમ ડાયરેક્ટ સીધું એમ્બ્યુલન્સ આવતી હોય આમ સીધી જુઓ, કેવું વંચાય? ઊંધું વંચાય ને, ઊંધું વંચાશે. વાઉ 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 કરતી આવતી હોય તો કેવું દેખાય? ઉલટું દેખાય. પણ તમે એ જ વસ્તુ, તમે ગાડી ચલાવતા હોય, તમારી પાછળથી એમ્બ્યુલન્સ આવે છે, તમે જેવા કાચમાં જુઓ છો, તમને શું લાગશે? એમ્બ્યુલન્સ સીધું લખેલું દેખાશે. તમે તરત ગાડી સાઈડમાં લઈ લેશો કે કોઈક ભાઈ ટપકવાની તૈયારીમાં છે, જલ્દી સાઈડ આપી દઈએ. શું કામ? એમ્બ્યુલન્સ છે ને એટલા માટે બરાબર, એને જ ઉતાવળ છે, આપણા કરતા વધારે ઉતાવળ છે. હા આપણે હજી વાર છે ઉપર જવાની, એને જલ્દી છે, એને ઉતાવળ છે એટલે આપણે એને જલ્દી આપવાનો છે રસ્તો. તો આવું જ્યારે આપણે કરીએ છીએ બરાબર, જ્યારે જોઈએ છીએ, તો એનો અર્થ એવો થાય કે અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે બરાબર, અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ કેવું દેખાય છે? તો કે ઉલટું દેખાય. હોય એના કરતા કેવું દેખાય? ઉલટું બરાબર. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ વિદ્યાકુળ અત્યારે તમને કેવું દેખાય? ચત્તું દેખાય, કારણ કે કેમેરો સીધો મૂકેલો છે,
अथवा तमे मारी सामे ज बेठा जेवू समझो ने एटले तमने चत्तू देखाय। पण जो तमे अरीसामां हूँ अरीसामां उभो रहीने जो आ लखेलू वांचवानी ट्राय करू तो मने वंचाशे नहीं, ए ऊंधू देखाशे। बराबर, तो आवी वस्तु बनती होय छे। बराबर, एटले के प्रतिबिंब छे एनी बाजुओ अहींया शुं थई जाय छे, उलटाई जाय छे। प्रतिबिंबनी बाजुओ उलटाई जाय छे, एटले के वस्तुनी डाबी बाजू प्रतिबिंबनी जमणी बाजु बने छे। વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની કઈ જમણી બાજુ બની જાય છે? જમણી બાજુ બની જાય છે। બરાબર, ઓકે। હા, ઇંગ્લિશમાં અમુક એવા વર્ડ હોય કે જેમાં સીધું દેખાય, પણ એ વાત છોડી દો, એ ભૂલી જાઓ। હું ડાબો હાથ ઊંચો, હું મારો જમણો હાથ ઊંચો કરું તો અરીસામાં મારો ડાબો હાથ ઊંચો થયેલો દેખાય। બરાબર, તો આવું થાય। આ શું લખે છે બ્રિજેશ? તમે દોરીને તો જ આવી હોય। આ શું લખે? તું ક્યારનો એક ની એક વાત લખે છે, કેવા શું માંગે છે મને સમજ જ નહીં પડતી, અને એનો એ મેસેજ કોપી કરી કરીને મૂક્યા કરે છે। તું પૂછવા શું માંગે છે ભાઈ, કે મને, અને થોડું ચેન્જ કર કંઈક, મને નથી સમજ પડતી તું કઈ ભાષામાં પૂછે છે તે। કાંઈ નહીં બોલો, કાંઈ નહીં, દસેક વખત મેસેજ મૂક્યો ને હવે કે કાંઈ નહીં। અમુક ખાલી ટાઈમ પાસ કરવા આવે છે, આવ ટાઈમ પાસ, ચાલો આપણે ટાઈમ પાસ નથી કરવો ભાઈ, આપણે આગળ વધીએ। સમતલ અરીસાના ઉપયોગો, સમતલ અરીસો વપરાય ક્યાં ભાઈ? આટલી બધી વાતો સમતલ અરીસા વિશે વાત આપણે કરી ગયા, તો અહીંયા સમતલ અરીસો ઉપયોગ ક્યાં થાય? તો આવો કંઈક ઉપયોગ થાય છે। બરાબર, આનું નામ તમારે મને ગેસ કરીને કહેવાનું છે, આનો આનું નામ, આ જે ચિત્ર છે એનું નામ તમારે મને ગેસ કરીને કહેવાનું છે। સ્ટેથોસ્કોપ બોલો, ઓહો, સ્ટેથોસ્કોપ, ટેલિસ્કોપ, વાહ, સબમરીન, આને સબમરીન કહેવાય, માઇક્રોસ્કોપ, વાહ ભાઈ વાહ, કેલિડોસ્કોપ, વાહ 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 વાહ, શું હોશિયાર વિદ્યાર્થી મારી પાસે ભણે છે, પેરિસ્કોપ કહેવાય, વાહ, ઘણા બધાએ સાચું લખ્યું છે, હા આપણે ખોટા ખોટા જ વાંચ્યા એવું નથી, મેં પેરિસ્કોપ પણ વાંચ્યા છે, પેરિસ્કોપ કહેવાય, અને શું કહેવાય, પેરિસ્કોપ। તો આ પેરિસ્કોપ ની રચના જુઓ કેવી છે, બરાબર, પેરિસ્કોપ ની રચના જુઓ, અહીંયા એક આમો આડો અરીસો મૂક્યો છે પણ એ સમતલ અરીસો જ છે, ને અહીંયા એક આવો આડો મૂક્યો છે પણ બંને એકબીજાને કેવા છે, સમાંતર છે, બંને 45-45 ડિગ્રી એ મૂક્યા છે, આને પણ 45 ડિગ્રી જ મૂક્યો છે, આને પણ 45 ડિગ્રી જ મૂક્યો છે, બરાબર, બંને એકબીજાને કેવા છે, સમાંતર છે, આમ આડા છે પણ સમાંતર છે। તો અહીંયા સફરજન છે, એ સફરજનમાંથી પ્રકાશનું કિરણ જાય છે, આ રીસા પર અથડાશે, તો અહીંયા અથડાય એટલે શું થશે, તો કે ભાઈ પરાવર્તનના નિયમ મુજબ આપાત કોણ પરાવર્તન કોણ સરખા બને, એટલે એ આ જ દિશામાં જશે, કારણ કે આને 45 ખૂણે મૂકેલો છે, 45 ખૂણે મૂકો એનો અર્થ એવો કે આ બાજુથી જે કિરણ આવે છે એની સાથે કેટલાનો ખૂણો બનાવશે, 45 જ ખૂણો બનાવશે, અને 45 ખૂણો બનાવે તો 45 ખૂણે જ પરાવર્તન પામશે, એટલે કે 45+45 એટલે કે 90, એટલે કે અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે 90 ખૂણો બની જાય, એટલે કે લંબ થઈ જાય, એટલે કિરણ આમ સીધું લંબ થઈ જાય, એવું સેમ અહીંયા થાય, અને સીધી આ ભાઈની આંખમાં જતું રહીએ, એટલે આ ભાઈ સફરજન દેખાય, બરાબર। હવે આનો ઉપયોગ ક્યાં થાય?
સબમરીનમાં તરી, સબમરીનમાં, જ્યારે સબમરીનમાં નીચે સબમરીન ચાલતી હોય પાણીની ઉપર શું છે એ જાણવા માટે એમાંથી કાઢવામાં આવે ભોંપું, અને ભોંપું ઉપર જઈને જોવે શું છે, કંઈ છે આમ 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 ફેરવે બધી બાજુ, છે કંઈ, કોઈ છે, હેલો હેલો, હા દેખાય બરાબર, આ પેરિસ્કોપ છે. અને આમાં કયા ઉપયોગ થાય, સમતલ અરીસા ઉપયોગ, બરાબર. ઓકે, ત્યાર પછી બીજો પણ એક ઉપયોગ છે, ચાલો આ શું છે, આવું જોયું છે ક્યાંય, પ્રિઝમ, વાહ વાહ, પ્રિઝમ, આ પોલું છે, કહી દઉં પોલું છે, પોલું પોલું, અહીંયા ત્રણ મિરર છે, જુઓ એક મિરર આ બાજુ છે, આમ આડો, આ લંબચોરસ, આ પાછળનો જે લંબચોરસ છે ને એ એક મિરર છે, આ બાજુનો એક લંબચોરસ છે, એક અરીસો છે, અને નીચે જે છે ને લંબચોરસ એ પણ એક અરીસો છે, એટલે આમાં ત્રણ અરીસા છે, હા ત્રણ અરીસા છે. જુઓ એક આ અરીસો છે લંબચોરસ, આ એક લંબચોરસ, આ લંબચોરસ અરીસો, આ લંબચોરસ અરીસો, આ બેને આ રીતે મૂકવાના, આવી રીતે, આમ તમે સામેથી જોશો તમને આમ દેખાય. અચ્છા હવે નીચે જે જગ્યા બાકી રહી ને, મારી પાસે ત્રીજો હાથ નથી, તમે સમજી લ્યો, હા આમ થઈ જાય, આમ આ મતલબ આમ, આ ત્રીજું, આ પેલું, આ ત્રીજું, આ પેલું, આ બીજું, આ ત્રીજું, આવી ત્રણ હોય, અને ત્રણે ત્રણની પરાવર્તક સપાટી કઈ બાજુ રાખવાની, અંદર રાખવાની, અંદરની બાજુ, તો આને શું કહેવાય, કેલિડોસ્કોપ કહેવાય, 100% કેલિડોસ્કોપ, વાહ બેટા વાહ, 100% કેલિડોસ્કોપ, ઘણા બધાએ લખ્યું છે કેલિડોસ્કોપ, વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે તમે આઠમું ધોરણ ભણ્યા છો, કારણ કે આની પહેલી રચના આઠમા ધોરણમાં આવી ગઈ છે, આ બનાવવાની રચના આઠમા ધોરણમાં આવી ગઈ છે, હા પીકમાં લખેલું છે એ વાત બરાબર છે તમારી, પણ કદાચ નહીં દેખાતું હોય મને એવું લાગે છે, કારણ કે મને અહીંયાથી ડાયરેક્ટ જોવામાં પણ આટલું નજીક જવું પડે છે તો દેખાય છે, તો મને એમ કે નહીં દેખાતું હોય, પણ દેખાતું હોય તો સારું કહેવાય, તમારા નેટ સારું ચાલે છે એનો મતલબ, હા નેટ સારું ચાલે છે. ઓકે તો આ થઈ ગયું કેલિડોસ્કોપ, અને ત્રીજું આ શું છે, આ શું છે, દર્પણ, મિરર, અરીસો, દર્પણ, આપણે જે ઘરમાં અરીસો શબ્દ વાપરીએ છીએ ને એ અરીસો નહીં, એને શું કહેવાય ગુજરાતીમાં, દર્પણ કહેવાય, શું કહેવાય, દર્પણ, અને ઇંગ્લિશમાં મિરર, શું કહેવાય, મિરર, તો આ દર્પણ છે બરાબર, તો દર્પણ તરીકે ઘરમાં જે આપણે સિમ્પલ સાદો સમતલ અરીસો ઉપયોગ કરીએ તે બરાબર, મારા ઘરમાં તો કાચ કે છે, કાચ, કાચ જે છે ને શબ્દ કાચ એ શેના માટે વપરાય, કાચ એક પદાર્થનું નામ છે અને એ પદાર્થમાંથી દર્પણ બને છે, કાચ એવો હોય કે જેને તમે આમ આમ વચ્ચે રાખો ને તો આર પાર જોઈ શકાય, આમ ટ્રાન્સપરન્ટ હોય, જેમ કે આપણી બારી હોય ને બરાબર, એ બારી એવી હોય, સેક્શન બારી અત્યારની જે નવી આવે છે તે, એની તમે આર પાર જોઈ શકો, બારી બંધ કરી દો બહારનું દેખાય તમને બરાબર, તો આવી જે બારી હોય એ બારી જે છે એ તમારી શું કહેવાય છે, કાચ કહેવાય, એ કાચની બનેલી છે બરાબર, પણ એની આરપાર જોઈ શકાય, એને તમે અરીસો ના કહી શકો, એમાં તમને મોઢું ના દેખાય, મોઢું જોવા માટે તમારે એની એક બાજુની સપાટીને રંગ કરી દેવો પડે, અથવા તો એના માટેના સ્પેશિયલ સ્ટીકર આવે છે, એક બાજુની સપાટી ઉપર એ સ્ટીકર લગાવી દો એટલે બીજી બાજુની સપાટી એની પરાવર્તક બની જાય, તો આવી રીતે હોય છે. અચ્છા એવું કહે કે કાચમાં જોઈને માથું ના ઓળિયા રાખ, તો ભાઈ કાચમાં જોઈને હું ઓળવું, હવે રસોઈ કરવા માટે તો કાચમાં જોવું ના પડે, કાચમાં જોવાનું ફક્ત એક જ વખત થાય,
ત્યારે માથું ઓળવાનું હોય ત્યારે, અને કા મેકઅપ કરવાનો હોય ત્યારે. અચ્છા જીલા છોકરી છે છોકરો, મને જરાક કન્ફર્મ કરાવો તો, મને આ ભૂલાઈ જાય છાડું, પછી કહું. જીલા છોકરી છે ને? હા એટલે, હા એમ આમાં માથું ઓળવાનો પ્રશ્ન જ નથી, માથું ઓળવાનો તો ખાલી કહેવાની વાત છે, માથું ઓળવાનો પ્રશ્ન જ નથી, એક બીજો પ્રશ્ન હોય હોય હોય. ચાલો છોકરીઓને, હા છોકરીઓને હોય. ચાલો હવે આપણે ભણવાનું છે ગોલી અરીસા, બરાબર. હવે હું બરાબર દેખાઈશ તમને, લાઈટ વાળો, હા સરસ મજાનો થોડો થોડો. પેલા ઓલી આકૃતિઓ હતી ને, એટલે એ આકૃતિઓ એટલી બધી બ્રાઇટનેસ આપતી હતી ને કે મારી બ્રાઇટનેસ ઓછી થઈ જતી. ફોન ક્યારનો વાગે છે? ભૂ ભૂ થાય છે, સાયલન્ટ કરેલો છે ને એટલે. ચાલો ગોલીય અરીસાઓ, હવે આપણે ગોલીય અરીસામાં છીએ. સમતલ અરીસાની વાત અહીંયા પૂરી. હવે ગોલીય અરીસા છે એ આપણે જોવાના છે. કાચ શેમાંથી બને? કાચ સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે રેતીમાંથી બને, બરાબર. રેતીને પીગાડીને બનાવવામાં આવે. કાચ બનાવવાની બહુ બધી પદ્ધતિ હોય એટલે એની કોઈ આપણે એક વાત ના કહી શકીએ, બહુ બધી છે, ઘણી બધી પદ્ધતિ છે. પેલા શરૂઆત આ રીતે કરવામાં આવી હતી, પછી તો ધીમે ધીમે બહુ બધી પદ્ધતિઓ છે ડેવલપ થઈ છે અને હોય છે. પપ્પાના ચશ્મા ગોળ, મમ્મીની રોટલી ગોળ, સબ કુછ ગોળ ગોળ. આ શું છે નિકિતા? ગોળ 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 ગોળ. આવું મેં ક્યાંક સાંભળેલું છે. હા સોંગ છે, સોનું તને મારા પર ભરોસો નહીં કે, એ જ ને. સોનુના પપ્પા કેવા ટકલા ટકલા, ટકલાનો આકાર કેવો ગોળ 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 ગોળ. સોનુ તું મારી જોડે મીઠું મીઠું બોલ બોલ, એ જ ને. ચાલો સારું યાદ દેવડાયું. ક્યારેક સોનું રિસાઈ જાય ને તો મનાવા કામ લાગે. ચાલો એ જ સોનું પાછો આ વિડીયો જોહે ને તો હાચન મનાવી પડશે, એટલે આપણે હવે ભૂલી જઈએ, અહીંયા ધ્યાન આપીએ. હા ચાલો ગોલીય અરીસાઓ. તો ગોલીય અરીસાઓ કોને કહેવાય? તો ગોલીય અરીસાઓ એટલે શું છે? તો જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે, બરાબર. કોમેન્ટ બંધ બધાની, અહીંયા ધ્યાન, બરાબર, વાતો કરવાની બંધ. પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે તેને શું કહેવાય છે? ગોલીય અરીસો કહે છે. પોલો ગોળો એટલે એક ગોળો છે એવું સમજો, કાચનો ગોળો છે આખો, બરાબર. આખો કાચનો શું છે? ગોળો. અને એ ગોળામાંથી થોડો કેવો ભાગ તમે કાપી લીધો છે, થોડો કેવો ભાગ શું કરી લીધો? કાપી લીધો. સમજાવું દાખલા તરીકે, એક ક્રિકેટનો બોલ છે, શું છે? ક્રિકેટનો બોલ. અચ્છા એ ક્રિકેટનો બોલ અંદરથી કેવો હોય? પોલો હોય ને,
અંદર થી કેવો હોય, બોલો, અંદર કઈ ભરેલું હોય નહીં, બરાબર? તમે એને કાપો તો અંદર કઈ નીકળે નહીં, અંદર ખાલી હોય, ખાલી ઉપરથી એક રબરનું આવરણ છે, બરાબર? રબરનો છે ક્રિકેટનો બોલ, એવું સમજો. તો આ રબરના ક્રિકેટના બોલને બરાબર મધ્યમાંથી નહીં, વચ્ચેથી નહીં, થોડો સાઈડમાંથી, થોડો સાઈડમાંથી કાપી નાખો, પણ એમ એક્ઝેટ ઊભો કાપો, ઊભો. તો જે પેલું આમ આખું જે ભાગ બને ને, એ તમારો શું બની જાય? ગોલીય રીશો બની જાય. પણ અહીંયા આપણે ફક્ત ચેન્જ શું કરવાનો છે, તો કે આવો ક્રિકેટનો બોલ નથી લેવાનો, આવો કાચનો બોલ લેવા, તેનો બોલ લેવાનો, કાચનો, બરાબર? તો કાચનો બોલ હોય અને એનો ભાગ જે છે એ તમે કાપો, તો એ તમારો ગોલીય અરીસો બની જશે. હા, કાચને બદલે તમે પ્લાસ્ટિક પણ લઈ શકો, બરાબર? પણ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક હોય, આરપાર જોઈ શકાય એવું પ્લાસ્ટિક હોય, એ લઈ લેવાનું, એને એવી રીતે કાપી નાખવાનો. અને પછી તમે શું કરી શકો છો, એમાં પાછળના ભાગમાં, એમાં પાછળના ભાગમાં શું કરવાનું, તો કે એક જે પેલું આપણે અરીસો બનાવવા માટેનું સ્ટીકર આવે તે લગાડી દેવાનું, બરાબર? એટલે બીજી બાજુની સપાટી એની શું બની જશે, તમારી પરાવર્તક. એટલે દાખલા તરીકે આવું થયું, આવું હોય તો આ બાજુ તમે સ્ટીકર લગાવો તો આ બાજુની સપાટી પરાવર્તક બને, અને આ બાજુ તમે સ્ટીકર લગાવો તો આ બાજુની સપાટી પરાવર્તક બને, બેમાંથી એક પરાવર્તક બને, બરાબર? તો આપણી પાસે એક ગોળો હોય, એક દોડો હોય, તો એમાંથી તમે બે અરીસા કાપી શકો, એક આ બાજુ, એક આ બાજુ, બે અરીસા બની ગયા. એકને અંદરથી સ્ટીકર મારી દો, એકને બહારથી સ્ટીકર મારી દો, એટલે બંને તમારા શું થઈ ગયા, અરીસા થઈ ગયા. અને બે અલગ અલગ પ્રકારના થયા, એકની સપાટી અંદરથી પરાવર્તક છે, એકની સપાટી બહારથી પરાવર્તક છે, બરાબર? એકની સપાટી અંદરથી પરાવર્તક છે અને એકની સપાટી બહારથી પરાવર્તક છે. સ્ટીલની ગ્રીલમાં હોય છે એવો બોલ, યસ યસ, રાઈટ 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 રાઈટ, યસ. મારી સ્કૂલે જ છે, સ્ટીલની ગ્રીલ હોય તો એમાં જે મેઇન જ્યાંથી આમ ટર્નિંગ પોઈન્ટ આવતા હોય ને, ત્યાં એક આવો ગોળો કરેલો હોય, જેને તમે આમ હાથમાં પકડી શકો એમ, એ રીતે, મતલબ એમ ટેકા રૂપે, એમ મદદ રૂપે એમ, તો એ ગોળો હોય, બરાબર? તો એને તમે આવું જોઈ શકો. સ્ટીલની ચમચી પણ ચાલે ને, સ્ટીલની ચમચી છે કે નહીં? ચમચી જનરલી આમ આમ જ હોય ને, આ ચમચી છે, હું સમજો, થોડીક મોટી થઈ ગઈ, પણ આવી જ ચમચી હોય ને, આ ચમચી છે. તો આ ચમચીમાં તમે આ બાજુનો ભાગ તમે ખાઓ છો, આ બાજુના ભાગમાંથી તમે ખાઓ છો, મતલબ આમ જેમ ખાતા હોય તેમ, હા, ચમચો થઈ ગયો બસ. હા, બ્રિજેશ પાછો ચમચો બહુ થાય, આ આ ખાઓ છો એ ભાગ, અને આ એની પાછળનો ભાગ. તો આ બાજુનો ભાગમાં તમે મોઢું જુઓ તોય દેખાય, અને એને ફેરવી નાખો તોય મોઢું દેખાય, દેખાય ને? સ્ટીલની ચમચી મોઢું દેખાય, અને એમાં નવી નવી હોય ત્યારે વધારે દેખાય, પછી એમાં ઉજરડા પડી જાય પછી ના દેખાય, પછી ઉજરડા પડી જાય એમાં પછી દેખાય નહીં, સ્ક્રેચિસ, ઉજરડા એટલે સ્ક્રેચિસ, આ ઘણાને ઉજરડા, ઉજરડા ગુજરાતી શબ્દ, બોલો, આપણે નથી ખબર, સ્ક્રેચિસ ઇંગ્લિશ શબ્દ છે, આપણે ખબર છે, સ્ક્રેચ પડી ગઈ. આપણે કે મારી ગાડીમાં તો છે ને, મારી બાજુવાળો છે ને, દરરોજ સ્ક્રેચ પાડી જાય છે, મને બિલકુલ ન ગમે એ સ્ક્રેચ પાડી જાય ને, મારા મોબાઈલની સ્ક્રીન પર પણ બહુ સ્ક્રેચિસ પડી જાય, એટલે હું એને બહુ સાચવીને રાખું, એના પર સ્ક્રીન ગાર્ડ લગાવી દઉં. હા, ઓપો, હા હોય પાછો ઓપો, હા કાયમાય. તો અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને શું કહેવાય છે, ગોલીય અરીસો કહેવામાં આવે છે. ઓકે, ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ, કોઈ પણ તરફ વક્રાકાર હોઈ શકે છે, બેમાંથી એક પણ એક બાજુ હોય, યા તો અંદરની તરફ વક્રાકાર હોય, યા તો કઈ તરફ વક્રાકાર હોય, બહારની તરફ હોય, બેમાંથી એક તરફ હોય, કા અંદર કા બહાર, બરાબર? બેમાંથી એક તરફ વક્રાકાર હોય. ગોલીય અરીસાના બે પ્રકાર છે, કેટલા પ્રકાર છે ગોલીય અરીસાના? બે. તો આ બે ઉપર, આના ઉપરથી જ બે આવશે, અંદરની કે પછી બહારની, કઈ તરફ વક્રાકાર છે એ જ બે પ્રકાર છે એના, બરાબર? અંદરની તરફ વક્રાકાર હોય તો આવું હોય, કઈક જુઓ, આવું, આ અંદરની તરફ વક્રાકાર છે, આ પરાવર્તક સપાટી, અહીંયા લખું ને, આ પરાવર્તક સપાટી, આ ગોલીય કવચ છે. આખો જુઓ, પેલું વાત કરી ને, ગોળાનો પૃષ્ઠ, આ આખું ગોળો છે, એ ગોળાનો આટલો ભાગ, આટલો ભાગ કાપવાનો, બરાબર? તો આ અંદરની સપાટી વક્રાકાર છે, એ પરાવર્તક સપાટી છે. અંદરની સપાટી કેવી છે? પરાવર્તક સપાટી છે.
તો આવી રચના હોય એને શું કહેવાય? અંતરગોળ અરીસો કહેવાય. કેવો અરીસો કહેવાય? અંતરગોળ. બરાબર, અંતરગોળ કહેવાય. અંદરની સપાટી કેવી છે? પરાવર્તક છે, એને અંતરગોળ કહેવાય. એટલે કે જે ગોળાના જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને અંતરગોળ અરીસો કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યું, જુઓ. ચકચકિત ચમચી, નવી લીધેલી ચમચી હોય, ચકચકિત ચમકતી હોય એવી ચમચીની અંદરની વક્ર સપાટી તમે જુઓ તો એ તમને અંતરગોળ અરીસા જેવી દેખાય. બરાબર, કેવી દેખાય? અંતરગોળ અરીસા જેવી દેખાય. બરાબર, એમાં તમે નજીકથી જુઓ ને તો તમારું મોઢું તમને દેખાય. કેવું દેખાય? નાનું કે મોટું? નાનું કે મોટું? ચમચીમાં મોઢું તમારું મોટું દેખાય કે નાનું દેખાય? અંદરની બાજુ જોવાનું. બરાબર, આ ટાસ્ક છે તમારા માટે. ચાલો અત્યારે હું નહીં જવાબ આપું. નાનું મોટું, નાનું મોટું કરશો તમે બધા, મને ખબર છે. હા, અડધા મોટું કહેશે, અડધા નાનું કહેશે. વિચિત્ર, બોલો. એક વિચિત્ર કીધું, એને અલગ જવાબ આપ્યો. વાહ ચૌધરી, યસ. પાર્થ પાછો બધું 100% જ લઈને આવે, મોટું 100%. 100% નાનું, સ્મિત 100% નાનું લઈને આવ્યું. બોલો. ચાલો હવે બે વસ્તુ તમારે જોઈ લેવાની છે આજે જ. બરાબર, જમતી વખતે જમી લીધું હોય તો પાછા સ્પેશિયલ ઉભા થઈને જોઈ લેજો, હમણાં લેક્ચર પૂરો થાય પછી. મોટું દેખાય છે કે નાનું? અંદરની બાજુ મોટું દેખાય કે નાનું દેખાય? બહારની બાજુ મોટું દેખાય કે નાનું દેખાય? બે જોવાનું, અને થોડું નજીકથી જોવાનું છે, દૂરથી જોવાનું નથી, થોડું નજીકથી. બરાબર, તો અંદરની સપાટી વક્રાકાર હોય તે અંતરગોળ અરીસાની જેમ વર્તે છે. અને અહીંયા જુઓ તો, અહીંયા જુઓ, અહીંયા કેવું થયું છે? અહીંયા આ પરાવર્તક સપાટી કઈ છે? આ છે બહારની, પણ આ પણ જો આખો ગોળાનો પૃષ્ઠનો ભાગ છે, એમાંથી જ આટલો ભાગ કાપેલો છે. આટલો ભાગ કાપી લીધો આપણે સીધો, અંદર તો પોલું જ છે બધું, પણ આટલો ભાગ કાપી લીધો. તો આ બાજુનું છે એ શું થઈ ગયું? આપણો અરીસો થઈ ગયો. અને એમાં આ બાજુ પાછળ રંગ કરી દીધો એટલે આગળની સપાટી પરાવર્તક થઈ ગઈ. તો આમાં આ જે ભાગ છે એ તમારું શું કહેવાય? બહારથી ગોળ પરાવર્તક સપાટી છે એટલે એને શું કહેવાય? બહિર્ગોળ કહેવાય. શું કહેવાય? બહિર્ગોળ કહેવાય. ઓકે, તો બહિર્ગોળની વાત પણ અહીંયા આવી ગઈ છે. બહિર્ગોળ અરીસો, બહિર્ગોળની વ્યાખ્યા પણ આવી ગઈ છે કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ શું હોય છે? વક્રાકાર હોય તેને બહિર્ગોળ કહેવાય. પણ કઈ સપાટી? પરાવર્તક. આ શબ્દ યાદ રાખજો, પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તો એને શું કહેવાય છે? બહિર્ગોળ અરીસો કહેવાય છે. દાખલા તરીકે ચકચકિત ચમચીની બહારની વક્ર સપાટી બહિર્ગોળ અરીસાની જેમ વર્તે છે. ચકચકિત ચમચી, ચમચીની ચમચી, ચમચી ચમચી, આ ચમચી હતી ને, હા આપણી ચમચી આ હતી કે ચમચો હતો, શું હતું? ચમચો. હા, એ ચમચાને શું કરવાનો? ઊંધો કરવાનો. શું કરવાનો? ઊંધો. અને પછી એને જોવાનું છે. હા, કોણ હતો ચમચો? આપણે ચમચો કોણ થતો હતો? હા, બ્રિજેશ. અચ્છા, બ્રિજેશ ખોટું નહીં લગાડતો બેટા, ઇટ્સ જસ્ટ ટોક. છે બ્રિજેશ હાજર? છે બ્રિજેશ હાજર? છે બ્રિજેશ હાજર? છે, યસ. ઓકે ચલો બ્રિજેશ, તો આ આપણો ચમચો છે, એને તમારે ઊંધો કરવાનો છે અને પાછળનો ભાગ જોવાનો છે. એને તમે જુઓ તો એમાં તમારું જે મોઢું દેખાય એ નાનું દેખાય કે મોટું એ તમારે મને કહેવાનું છે. હા, યાદ રાખજો, પાછા કાલ હું પૂછીશ. તો આ થઈ ગઈ આપણી બે વાત, બહિર્ગોળ અને અંતરગોળ બે પ્રકારના અરીસાઓ છે એ ગોલીય અરીસાઓ હોય છે. બે પ્રકારના અરીસાઓ હોય એટલે એના બે પ્રકાર છે. ચાલો અરીસાના સંદર્ભમાં કેટલીક વ્યાખ્યાઓ છે એની વાત આપણે આજે નથી કરવાની, એ આપણે કાલે જોશું. અહીંયા સુધી આજનું આપણે રાખીએ છીએ. તો હોમવર્કમાં તમારે લખવાનું છે, જો લાક્ષણિકતાઓ તો તમે લખી દીધી છે એટલે સમતલ અરીસાના ઉપયોગો ફક્ત લાક્ષણિકતાઓની નીચે લખી દેજો. સમતલ અરીસાની લાક્ષણિકતા લખી દીધી છે, એના ઉપયોગો, ઉપયોગો કેટલા છે? તો કે કેલિડોસ્કોપ, બરાબર, પેરિસ્કોપ અને દર્પણ. કેલિડોસ્કોપ બનાવવામાં, દર્પણ પેરિસ્કોપ બનાવવામાં અને દર્પણ તરીકે એના ઉપયોગો થાય છે.
गोलीय अरीसा वाली जे वात आनी आगळनी स्लाइड में छे ते अने आ आटलू लखवानू छे, बराबर आटलू लखी देजो। गुड बाय, जय हिंद, जय भारत, गुड नाइट, भारत माता की जय।